નવું બસ સ્ટેન્ડ બન્યું, નવું બસ સ્ટેન્ડ બન્યું, ઈથી થોડું છે ઈથી લેવાનું છે, બસ સ્ટેન્ડ માંથી ઈથી નહીં લેવાનું, તમે હેડો મારા ઘાતે મો વર્તાવું છું, બધું ચોકડ એક જ છે દુકાન હોય છે બસ સ્ટેન્ડ માં, તમે આવા તો ખરા, આના કરતી આપણે ગમે દુકાન થી લઈ લીધું, તારે જો મોલ, હા મોલ, એટલે મોલ મામા, આ નવો કેલો બી માર ખરાબ લઈ જાઉં છું, પણ અસલ જગ્યાએ લાવ્યો છે ને, આ તમે ભોયેલી તો છે ને દુકાન માં હું લઈ જાઉં, મારા પાસે તો છે, મારા પોલીસ છે, અરે મામા પોલીસ છે, એ વાતો રહો, એ તો પણા જો તો કરો ભાઈ, ના ભાઈ એ તો ચેક કરવા માટે ખાલી દરવાજા મે પોલીસ હોય, ના આવે મામા, સાચી વાત છે, કમ્પ્લેન્ટ કમ્પ્લેન્ટ દોડદોડું કરો છો, હું તો તું દરવાજો તો છે ને, તમે હું લઈ જાઉં, તમે વારે ચેક કરી પસાફા મોય જવાનું હોય, એ જલ્દી થાય ભગવાન, આપને જે લીધું નહીં પેલા નહી જવાનું, તમે ઉભા તો આ લઈ જવાનું, મોય બધું લેવા ઠંડુ ઠંડુ એમ તો હોય તો મામા, એસી સબ એસી આ જુઓ, તમે ઠંડા એમ થઈ જશો, હમણાં ગયા મળો જો સેવરે મોટી દુકાન છે, કદી નતા છે ને, કદી જો નહીં કદી જીવન માં જોઈ નહીં આવડી દુકાન, તો આ ભોળો લાયો જોઈ લો દુકાન, દુકાન આપડો ગમ્બા પેલા પૈસા ની દુકાન આવડી છે, હા ઈ તા તમે ઈ સિવાય છો યાદ નહીં, તારા પણ પબ્લિક ચેટલી આપવાની હોય, મને ખબર પડે કે ચેટલું સીધું લેવાનું, પબ્લિક તો આપે છો વધારે બોલાવે છે, આપણે 200 માણસ જ છે, બસ બસ આપણે વધારે નહીં કરવાનું, જોવા મામા તો જે જોવા ને હવન માં આડવા મોન દાર મોન ને આ ભાઈ કહી દેગા, આપણે કહી દે, હવન બતાવ હારો 200 માણસ નું લેવાનું છે, 200 માણસ નું લેવા માટે લિસ્ટ લાયા તમે, કેથી બનાવી, ના લિસ્ટ તો નહીં લાયા, લિસ્ટ તો લાવવું પડે, મને ખબર પડે કે તમારે કઈ કઈ વસ્તુ સીધા માં લેવાની છે, આમાં તો દાળ ભાત ને લાડવા બનાવવાના છે, 5 કિલો બદામ પેલા લેવી પડશે તમારે, બદામ ભણ બદામ કે 5 કિલો, બદામ તો જોવો જ કે લાડો પર હારો ના લાગે, પાછો બદામ વગર જો આવતું હોય લઈ જો, 5 કિલો લખી દે ₹70 પડશે કિલો, ઘણા 70 રૂપિયા કિલો, કશો વાંધો નહીં લઈ લો, જે 200 માણ માં જે આવતી હોય લખી દો, જુઓ કાકા તમારે સામાન વધારે લેવાનો સીધા માટે, તો આપડે વીમાર્ટ ની અંદર 2 કાઉન્ટર મૂકેલા છે, હા, એક રિટેલ નું કાઉન્ટર અલગ છે અને હોલસેલ નું કાઉન્ટર અલગ છે, બજાર ની અંદર સમજી લો કે તમે બજાર ની અંદર લેવા માટે ગયા તો બજાર ની 70 રૂપિયા ની દાળ છે એ આપડે 60 રૂપિયા માં પડશે કિલો, 10 રૂપિયા ઓછા હોય પાછા મામા હોય તો ભણા હોય થી જ લેવાય, તારે જવાતું છે દુકાને લેવાનું, સલામત લેવાય, અને જુઓ બીજું કે તમે ચોખા જે બજાર માંથી લાવો છો ને, અમારે તો આટલો ભાત લાંબો થવો જો, આપડે હાથમાં તમારે ચિંતા નહીં કરવાની, ક્વોલિટી સારામાં સારી મળશે અને ભાવ થી રીઝનેબલ લેવું પડશે, બતાવજો મામા ને રેવા, તમે ચિંતા કરશો પણ સ્ટાન્ડર્ડ જો, જો તમે આ ચોખા લેવો ને તો એરોપ્લેન બાસમતી કેવાય, એરોપ્લેન અને હું હમો આવે રે, એરોપ્લેન એટલે સારામાં, ના સારામાં સારી ક્વોલિટી કેવાય, એરોપ્લેન માં નામ મામા, તમારે લાડવા માટે ખોટ લેવાની છે ને, ડરી આખી લેવાની છે, બોલો મામા કઈ ડરેલી આખી તો પાછી આખી જોશે, આખી તો જોશે જ તને, હા ડરેલી આખી દેવું છો, બજાર ની અંદર 40 રૂપિયા વેચાય છે, તમારે હોલસેલ માં લેવાની હોય તો આપણા જોડે 37 રૂપિયા ભાવ છે,
બજારમાં 40 રૂપિયા હોય 37 રૂપિયા તો બધું હોય. આપે તાર આજ સુધી લૂંટો ના છે પણ દુકાનોમાં જોતો આજ કર્યું છે, ગીધું જ ખાલી કર્યું, બીજું કઈ ખાલી નથી. આ જાય મને મો આપરો બધું કાઢ્યું તાણે. તેલના લેવા તમે બજારમાં લેવા માટે ફોર્ચ્યુનર વાપરો કે એરોપ્લેન ના વાપરો છો? એ ભાઈ પાછું એરોપ્લેન આવ્યું આવ્યું પાછું. એ તો તેલ નો નામ છે કંપની નું. ભણા કંપની નું નામ છે તેલ આવે. હા તેલ આવે એનું. એટલે ભણા બે ડબ્બા તો જો છે. પણ બે ડબ્બા લઈ લ્યો, જે જોતો હોય લઈ લ્યો. ભણા કે હોત નહીં આજે તું પૈસા મારા લેવાના છે મામા, ખરીદી તમાર કરવાની છે. અરે તેલ હા તેલ અરે મતલબ ફોર્ચ્યુન નું. ભણા આ મોટો મોટો ફૂલ દોરેલો છે. એ સૂર્યમુખી કહેવાય. સૂર્યમુખી કહેવાય. હા તો જો તમારી સીધાની વસ્તુ હું કાઢી દઉં છું, તમારે બીજી વસ્તુ લેવાની તો અંદર ખરીદી. હજી ઘણી બધી લેવાની છે વસ્તુ તો તમે ખરીદી જાવ. આ દુકાન જ જોઈ છે આપણી મોટી. પણ આ રેવું છે ડબ્બામાં પાછું. એ ઘી છે ગાય નું ઘી. ઘી સાહેબ રે તે ભણા ઘી ની તો જરૂર પડશે. હું તેલ નો કરી ગયું ના ઘી જો ને અંદર વાત તો જોશે કે અંદર તમે એક લીટર ઘી લ્યો ને અંદરથી આપણે મોલ ની સ્કીમ ચાલ. એક લીટર ઘી સાથે 500 ઘી ફ્રી. ભણા આ 1 કિલો ઘી લે લે 500 ઘી ફ્રી આલો. હા 500 ઘી ફ્રી. તો ભણા કિલો નહીં લેવું આ 500 જ લઈએ. હવે એ લઈ લે એકલું. આપણે તો ફ્રી વાત કરી લઈ લ્યો પેલા. અને મામા ખર્ચો ગમે તેટલો થાય મારો બાઈડી આવે ને એ જોવાનું સમજો. એ વાત સાચી. અમારે તો તમારે લેવું એટલું લ્યો. તમારે કિલો લેવું જ પડે. અંગાજી બોલે તો ખરા કિલો આગળ 500 ફ્રી. કિલો જ પાછું નહીં આલ દીધું તમારે. ના કિલો તમારે લેવું પડે તો 500 ફ્રી માં આવે. એક કિલો લઈએ તાનું 500 આવે. હા ત્યારે 500 ફ્રી તો બોલ કિલો થાય પાછું. હા તે હું અડધો લઈ લો. કશું અડધો નહીં. હું પૈસા તો કિલો ના ચાલવાના. પૈસા તો કિલો ના ચાલવાના. પૈસા ગમે તેટલા થાય તમે તારે લેવાન કરો. અને આની અંદર બી સ્કીમ મૂકેલી છે 270 વાળો ફક્ત 170 માં. ભણા અમારી સ્કીમ છે પાછી. બધામાં સ્કીમ આવો. અમે તો જોવો તમે કોઈ પણ વસ્તુ આ તો ગુલાબજાંબુ છે. ગુલાબજાંબુ ભણા ફેવરેટ આઈટમ તો છે. અમુજ આપણે અંગાથી એટલે ઓના અંગાથી 500 ખોડ ફ્રી આવે. 500 ગ્રામ ખોડ ખરી ને એ ફ્રી આવે. અને બજારમાં જો બીજી દુકાને લેવા તને કોઈ હાલે છે? આપણે તો બે બધા લઈ લો. સંતુર બે લેવા છે માલે. હા અને તું જો બજારમાં જોય ને તો તને 20 રૂપિયા ભાવ હોય ને તો 25 એકી. અને ક્ષેત્ર તેલ લેવા હોય જવાનું, ગોળ નો રવો લેવા આમ જવાનું હોય તો બધું બધું એટલે બધું જ વસ્તુ મળી રહે. અને અહીં ડબ્બી લઈ લે કા હું લેવા આવી છે શીખર કોઈ ખબર નહીં પડતી. આ શું સ્પ્રે છે? સ્પ્રે ખબર છે ને પેલા સોટવાના. અરે તમારે રોટલી અંગાજી ખાવું હોય, બેડ અંગાજી નાસ્તામાં ખાવું હોય ને તો તમને કામ લાગી જાય. રોટલી અંગાજી ઘી નહીં લગાવવાનું, જામ લગાવી દેવાનું. આ જી જેટલું કામ કરે તો ભણા આ તો લેવું જ પડે પાછું. અરે ભણા લઈ લે કે આપણે નાસ્તા તારો અમે ભર્યું છો. કંટાળો છે મરચી. મેં કીધે મોય મેં કીધે હું કહું છું મેં કીધે. જુઓ આ જે મધ ખરું ને ત્યારે આપણા ગામની અંદર જ થાય છે. મતલબ પ્રોસેસ વગરનું દેશી મધ ચોખ્ખું મધ. એટલે તમે બનાવીને લાવો છો? અરે આપણું ઘરનું ફાર્મ હાઉસ છે પોતાનું. ઘઉં માટી ખની જોરદાર. બજારમાં તો કારી કારી મેચ છે.
જોરી મોટી હે પણ ચોપ આવો અને કહો આવો બોલો સુજે જોર 37 સમો માં દૂર આવે 37 વગર નહી ચાલે મારો તો ચોમા હું આઈ જમ આ તો લઈ લે લેવી હતો લઈ લેવાની છે ને એ રાયો છે ને આયો છે તો મારા પૈસા માર તો ખાલી 37 ના જવાના રે પાછા હા કે શું તો બધું સીધા મો બાજુ આ તો હું આલે તમે તાર ચિંતા કે જે ગમાય લઈ લો તો બધું લઈ આલે 37 ના લઈ આલે આ તો લઈ લે પૈસા નાખી દે મામા શેમ્પુ નહી લેવાનું શેમ્પુ લેવું છે શેમ્પુ આ રે બધા શેમ્પુ જ છે આ શેમ્પુ જ છે ભાઈ અને એમાં આપડા આ સ્કીમ જોરદાર ચાલે છે આપડા મોલ માં આરે સ્કીમ છે તમારે આરે શેમ્પુ લ્યો ને તો 199 નું હેર ઓઇલ આવે તેલ એ ફ્રી આવે સાહેબ આ શેમ્પુ અંગાતી પાછો આરે ફ્રી આવે હા આ તેલ ની બોટલ ફ્રી આવે છે લઈ લેવું સર હા બાબા રામદેવ નું પછી આગળ બીજું કોઈ લેવું હોય તો કેજે પાછી બોલજે તમે તો કાકા ઘણું બધું અમે તો લેવા એટલે લેવું જ પડે ફરવા છીએ અને આ તો પેલો સારો પેલો કોટા બનાવવાનો પાછો મારા ઘેર ખુરશી હે સેલો ની હું વાત કરું પણ 50 વર્ષ થયો હજી પાયો નહી ગહણો એનો એવી કંપની આવે છે સેલો એટલે કોઈ વાત ના પૂછો એની સેલો ની તો ભાઈ રેટ લેવાય પણ હું બધું આવી ગયું સર બધું આવી ગયું ચાબા ગોરબોર ચા તો એ જોવાજો ચાઈ હોય સારી હોય લેવી છે ચા અરે કડક ચા બને એવી લેવાની છે પણ જેવી જેવી ચા બતાવજો ચા ની અંદર બી સારી સારી સ્કીમો મૂકેલી તમે અહીંયા મોલ ની અંદર જોવા તમે મિલી ચાલ્યો ને વાઘ બકરી ની તો એના અંગાજી 260 ની કંપની ની પ્રાઇસ આવે છે બરાબર છે 260 રૂપિયા ચા લેવાની હા 1 કિલો ચા આવે 1 કિલો ચા હા એના અંદર અમે સ્કીમ મૂકેલી છે કે તમે 260 ની ચા ની પ્રત્યે તમામ 15 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે તમને 245 મફત અને પાછા 2 સ્ટીલ ના ગ્લાસ મફત મોણા ચા પીઓ 2 ગ્લાસ છે આલુ પાસે નાનગાતી લઈ લેવું હા લઈ લેવો લઈ લેવું ત્યાં મહેમાન આવશે હું સાસ પાહું તાર એ વાત થાય ચા તો પાવી ચા વગર કશું નહીં પણ બીજી ચા સા પાછી પણ તો તમે નવ ચિતન ચા લઈ શકો છો નવચેતન ચા આયા પાઈ કિલો જાવ આ મક્કો નો ડબલો ભરેલો હું પાછો અરે જો તો ખરો શેવરો મોટો છે આ તો સરબત છે તે સરબત ની તો તને ખાસ જરૂર પડશે બપોરે મહેમાન પાછા ગરમી ના સરબત ના પાવો પડે એ વાત આજે લઈ લો સરબત લઈ લો ભાઈ ને ચોરી કરેલ લાગે છે એટલે ચોરી કરી પણ આમાં દેખાય એમ આ તો કેમેરા થી તરત જ પકડાયું છે તમે ગમે તે વસ્તુ લેતો કશું લેવું નહીં છે જૈન મામા વણા હું કદી ચોરી કરતો છું હા પણ આ તો કીધેલું હારું મામા તમે કોઈ પણ વસ્તુ કરો ને વણા મય ફરે એ જોઈ દેવા તાણે એ બધું આવી જાય તરત જ બતાવી દે હું લીધું હું નહીં લીધું ભાઈ આપણું જાય કે એવું કરા તું છે કદી ના કરાય પણ એ ને આપણો બિલ ના જોઈએ જવા દો ભાઈ તમે આ શરમ જેવું સક ના મોટા મોલ માં કેમેરા આવે ખબર નહીં પછી ચોરી કરાતી છે ખબર નથી કેમેરા છે એવું એટલે તો ચોરી કરાતી ના કરાય જીવન માં જોયું જ નતું કાકા જોયું હોય તો ચોરી કરા આપડે કશું ના કેવાય તો ખબર ના પડતી ખબર ના હોય કેમેરા હોય આ તો આઈ જ હોય
લેવા આપડા બિલ બનાવી દેવાઈએ આપડા બિલ બનાવી દેવા ને હા લાવ પેલી દુકાન માં તો પેન થી લખી લખી ના લીધી 400 ને 500 ને 500 ને 600 એ તો એવું જ હોય તાણ સીધું તમારે 20,000 ત્યાં તમારે ભણા 20,000 મોમાં જોયું પૈસા પૈસા બધું આપણા ખાતા માં ડાયરેક્ટ કપાઈ જોય અને આજે એવું કેવાય આ કાર્ડ છે પૈસા નો આવું આધાર કાર્ડ તો મારા છે અલ્યા મોમા આધાર કાર્ડ ના કેવાય કોઈ ખબર પડે ના જો આ કે પૈસા નાખી લે પૈસા કપાઈ દે મારા ખાતા માં ની જોયું આધાર કાર્ડ માં પૈસા ના આવે આધાર કાર્ડ માં એ તો હોટલ બે હવારો ના મોલ માં ફરીએ છીએ શ્યામપુરી ડબ્બી છે આવડી એટલું બધું લીધું છે એ ડોશી બખાવકરા કરું પીરા બિલ બને છે મારું એ તો હા હવે તો આઈએ જ છીએ હા બીજા દુકાન માં જઈને બાર ફરી પાછા આવતા હવે કંગ્રેટ રાખો હા હલાવ તમારું બિલ તમારું મને ખબર ના પડે મને ગાલી હાલી પાવ તમે સ્કીમ લાગી છે કુપન ક્રેશ કરવાની તો પૈસા મળે સ્કીમ છે તમે 500 ની ઉપર ની ખરીદી કરો તો તમારો કુપન મળે એમાં જે પૈસા લાગે એથી તમે ખરીદી બીજી મફત 500 રૂપિયા લઈએ ને તો કુપન ખરી ને ખોલવાની આવે કોઈ લાગે ને એ મળી જાય કાકા ડબ્બા માં કુપન ઉઠાવો ગમે કુપન કાઢી ચેક કરો લઈ લે જે મામા પણ તારા નહી ચેક કરી તારા નસીબ માં કોઈ નહી ફૂટી ગયેલું નસીબ છે ના 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 તને ચેકવા નહીં હું ચેક કરું છે નંબર આવા ભણા પાસે લીટી રહી કસો તમે આમ ગસે નંબર નાખે કોણ એમાં છેલ્લા નસેલા ફોન કરો હું જોઉં 150 જોયું ને 150 રૂપિયા લાગે પણ લઈ લેવાના પૈસા તો હાલો યાર હાલો કુપન તમારો હજી ખરીદી કરવા મળે 150 રૂપિયા ની જે લેવી હોય 150 રૂપિયા પાછો બીજું લઈએ તમે પૈસા ના લે પૈસા નહીં લેવા ઘણા ગમે તે લઈ લે 150 રૂપિયા જતું ના કરે પાછું નસીબ નું લાગેલું છે ઓછી લઈ લે ગમે તે જે લેવું હોય આપડા આયા છે લેતો જ નહીં જય માતાજી. મિત્રો, વડનગર ની અંદર નવા બસ સ્ટેશન ની સામે એક વીમા મોલ આવેલો છે કે જેમાં તમામ પ્રકારની કોઈ પણ વસ્તુ મળી રહેશે, જેમાં નાનામાં નાની ઘરવખરી ની વસ્તુ ગણાવ કે કોઈ પણ એમાં કોસ્મેટિક કરિયાણું દરેક પ્રકારની વસ્તુ મળી રહેશે. એટલા માટે દરેક મિત્રોએ એક વખત વીમાર્ટની મુલાકાત તો અવશ્ય લેવી. જય માતાજી.